માધવપુર નજીક આવેલ પાતા ગામ ખાતે નવરાત્રી નવરાત્રી નિમિત્તે શ્રી ભવાની ગરબી મંડળ તેમજ નવદુર્ગા ગરબી મંડળ દ્વારા અલગ અલગ બે સ્થળો ઉપર પ્રાચીન ગરબી આયોજન કરવામાં આવેલ પાતા ગામ સમસ્ત મહિલા કીર્તન મંડળ દ્વારા નવરાત્રી દરમિયાન છેલ્લા બે વર્ષોથી જે કીર્તન આખા વર્ષ દરમિયાન અલગ અલગ સ્થળો ઉપર સારા પ્રસંગોમાં કરવા જતા હોય ને જે ફંડ એકઠું કરતા હોય ત્યારે તેઓ દર વર્ષે કેશોદની રાધે કૃષ્ણ ગૌશાળા એટલે કે ત્યાં લૂલી લંગડી અપંગ નિરાધાર ગાયો માટે તેના ઘાસ ચારાની દવા દારૂ માટે આ પાતા ગામ સમસ્ત મહિલા કીર્તન મંડળની બહેનો અનુદાન કરે છે ત્યારે આ વર્ષે તેઓએ અનુદાન રોકડ પુરસ્કાર રૂપિયા પાંત્રીસ હજાર એકસો એક રાધે કૃષ્ણ ગૌશાળાના હરતા કરતા શ્રી ભવાની આજ રોજ આવી હતી જેથી રાધે કૃષ્ણા ગૌશાળા દ્વારા તે બહેનો નો આભાર માનવામાં આવ્યો હતો પાતા ગામ ને શ્રી ભવાની ગરબી મંડળ તેમજ નવ દુર્ગા ગરબી મંડળ બંને ગ્રુપ દ્વારા ભવ્ય પ્રાચીન ગરબાનું વર્ષોથી આયોજન કરાય છે તેમાં બંને ગરબીમાં ટોટલ એકસો ને દસ દીકરીઓ અલગ અલગ માતાજીના ગરબા સાથે રાસ રજૂ કરે છે છોકરાઓ દ્વારા માંડિયારા જેવા રાસ પણ રજૂ કરવામાં આવે છે આ ગરબીમાં દીકરીઓ નવ દિવસ મન મૂકીને પોતાના રાસ સાથે પોતાની કલા રજૂ કરે છે ત્યારે આ બંને ગરબીના આયોજકો દ્વારા રાસ રમતી નાની મોટી દીકરીઓને સારું એવું પુરસ્કાર અને ઇનામ છલા દિવસે આપવામાં આવે છે ત્યારે આ દિકરીઓના રાસ નિહાળવા માટે મોટી સંખ્યામાં ગ્રામજનો તેમજ આસપાસના ગામના લોકો પણ ઉમટી પડે છે માવત કે કેટીવી ન્યૂઝ ગુજરાતી માધવપુર ખેડ